જય સ્વામિનારાયણ સહજાનંદ વિદ્યાલય બાપા સીતારામ ચોક નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ અભ્યાસમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ધોરણ બાર કોમર્સ વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ વિભાગ એક ચેપ્ટર છ રજૂઆત પ્રેઝન્ટેશનના કૌશલ્યો ના પાંચમા વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો રજૂઆત પ્રેઝન્ટેશનના કૌશલ્યનો આપણે આગળનો પ્રશ્ન સત્તરમાં પ્રશ્નનો આપણે અભ્યાસ કરીએ જેની અંદર આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે પ્રેઝન્ટેશનનો આ ત્રીજો પ્રકાર પહેલો છે લેખિત બીજો મૌખિક ત્રીજો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સ્લાઇડ શો દ્વારા પ્રેઝન્ટેશન તો આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો પણ અભ્યાસ કરીશું તો અહીં આપેલું છે ઉજાસ ડિટરજન્ટ પાવડર અમારું નવું ઉત્પાદન વિદ્યાર્થી મિત્રો ખાસ બાબત ધ્યાન રાખજો જે રીતે અહીં તમને વિડીયો દ્વારા રજૂ કરવામાં આવે છે એ રીતે જ તમારે ચોપડાની અંદર સ્લાઇડો તૈયાર કરવાની અને એ પ્રમાણે લખવાનું રહેશે એટલે કોઈ પણ વિદ્યાર્થી નજરઅંદાજ કરશે નહીં કઈ રીતે સ્લાઇડ શો દરેક સ્લાઇડની અંદર કઈ રીતે શું સમજવાનું છે અને શું લખવાનું છે એના વિશેની વાત તો કુલ આપણે જુદી જુદી રીતે સ્લાઇડો બનાવીને આપણી સમક્ષ રજૂ કરી છે એક પ્રશ્ન એટલે આપણે પ્રશ્ન નંબર સત્તર એમ જ લખવાનો છે સ્લાઇડ શો દ્વારા પ્રેઝન્ટેશન બસ આટલો સવાલ લખી અને પછી તમારે એને આન્સર તૈયાર કરી દેવાનું ડિટરજન્ટ પાવડર અમારું નવું ઉત્પાદન આ પ્રથમ સ્લાઇડ સ્લાઇડ નંબર વન છે એની અંદર લખેલું કે ભાઈ ઉજાસ નામનો ડિટર્જન્ટ પાવડર જે નવા ઉત્પાદન દ્વારા આપણે બીજાને રજૂ કરવા માગીએ છે કાર્ય સૂચિ કાર્ય સૂચિ એટલે એક પ્રકારનો એજન્ડા કહેવાય ઉત્પાદનની વિગતો ઉત્પાદનની વિશેષતાઓ વપરાશકાર વર્ગ અને તેમનું વલણ વેપારની ઉજળી તકો પેકિંગની ઉપલબ્ધતા ગ્રાહકોમાં પ્રસાર ઉત્પાદકની ખાસિયતો સ્પર્ધાત્મક કિંમત આકર્ષક ભેટ યોજના વિજ્ઞાપન અને પ્રસારણ વેચાણ અને નિદર્શન ધ્યાનાકર્ષક સૂત્ર એમ કરીને આ કાર્ય સૂચિ કાર્ય સૂચિનો મતલબ શું થયો કે તમને આટલી સ્લાઇડો રજૂ કરવામાં આવશે અને એ સ્લાઇડો દ્વારા તમને કંઈક ને કંઈક નવીને નવી વિશેષતા જણાવવામાં આવશે શું થયું કે કાર્ય સૂચિનો મતલબ કે જુદી જુદી સ્લાઇડો તમને બતાવવામાં આવશે અહીં આપેલી છે જુઓ પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થક પંચસઠ એટલે કે છ થઈ આ પછી સાત આઠ નવ દસ અગિયાર ને બાર બરોબર એમ કરીને આ બાર સ્લાઇડ બાર એ થઈ અને આ તેરમી ચૌદમી તો આ સ્લાઇડો જુદી જુદી સ્લાઇડો દ્વારા તમને પ્રેઝન્ટેશન કરવામાં આવી રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો ચલો કાર્ય સૂચિની પ્રથમ સ્લાઇડ કઈ છે ઉત્પાદનની વિગતો એના વિશે વિગતોમાં જાણવાનો પ્રયત્ન કરીએ તો ત્રીજા નંબરની સ્લાઇડ જે કાર્ય સૂચિની પ્રથમ સ્લાઇડ બને છે એમાં લખેલું છે ઉત્પાદનની વિગતો નામ છે ઉજાસ ડિટર્જન્ટ પાવડર આ નામનો પાવડરનું ઉત્પાદન છે પ્રકાર ગ્રેડ વન બરાબર પ્રીમિયમ ક્વોલિટી અહીં નામ આપેલું છે ગ્રેડ વન પ્રીમિયમ ક્વોલિટી આ એનો પ્રકાર છે ઉત્પાદનનો જે પ્રકાર છે જુદા જુદા ઉત્પાદનના પ્રકાર ઉપર પાવડર તૈયાર થતો હોય છે કયા ગ્રેડનો તમે પાવડર માંગો છો તે અને કઈ એની ક્વોલિટી ઉત્પાદક ઉજ્જવલ કેમિકલ્સ ઉજ્જવલ કેમિકલ્સ નામને ઉત્પાદક સંસ્થા આનું ઉત્પાદન કરી રહી છે જીઆઈડીસી સાણંદ થ્રી એટ ટુ વન વન ઝીરો જિલ્લો અમદાવાદ તો વાત થઈ ઉત્પાદનની આ વિગતો જેમાં ઉત્પાદનનું શું નામ છે ઉત્પાદનનો શું પ્રકાર છે અને કોણ ઉત્પાદક છે એ તમને ત્રીજી સ્લાઇડમાં જણાવવામાં આવ્યું છે ચોથી સ્લાઇડ છે ઉત્પાદનની વિશેષતાઓ જે આપણે સ્લાઇડ નંબર બે ની અંદર લખેલું હતું ઉત્પાદનની વિશેષતાઓ તો ઉત્પાદનની સીસી વિશેષતા છે વજનમાં માત્રામાં વધુ સપ્રમાણ માત્રામાં તાજા ફૂલોની મહેકયુક્ત સફેદ અને રંગીન કપડા પર અસરકારક સુતરાઓ અને સિન્થેટિક કપડા માટે અનુકૂળ આ ઉત્પાદનની વિશેષતાઓ છે જે વસ્તુનું ઉત્પાદન છે તે વજનમાં હલકું છે અને ક્વોલિટી એટલે કે જથ્થામાં કેવું છે વધારે છે દાણાદાર છે હવે આ જુદી જુદી રીતે ભાઈ આ કેમિકલ ધરાવતા વ્યક્તિઓ માટે બધી પૂર્ણરૂપતા ખબર પડી શકે હવે આપણે કેમિકલની લાઈનમાં અથવા તો કેમિકલ્સ વિશે આપણને થોડી ઘણી ખબર હોય તો દરેક વસ્તુ આપણે કહી શકીએ કે ભાઈ આ આવી વસ્તુ છે જો અહીંયા લખ્યું છે કે બ્રાઇટનર યુક્ત એટલે આપણે કદાચ જો મોબાઈલની પરિભાષામાં શબ્દ નહીં બોલતા ભાઈ બ્રાઇટનેસ વધારે કે ઓછી તો એ પ્રમાણે એના નામ છે બધું એના વિશે સમજવું પડે અને પછી એની રજૂઆત કરવી પડે ખેલાઈ ગયો તો આ ઉત્પાદનની વિશેષતાઓ વિશેની વાત છે કયા કપડા માટે અનુકૂળ છે એ પણ સ્લાઇડ નંબર ચાર ની અંદર આપણે દર્શાવવામાં આવેલું છે અહીં એક ચિત્ર આપેલું છે આ તો બ્લેક એન્ડ વ્હાઈટ દેખાય પરંતુ રંગીન ચિત્રો દ્વારા આપણને દર્શાવવામાં આવતું હોય છે સ્લાઇડ નંબર પાંચ ની અંદર આપણે એવું કીધું છે કે ભાઈ વપરાશકાર વર્ગ અને તેમનું વલણ તો ગુજરાતની ગૃહિણીની રોજ કપડાં ધોવાની આદત આ વપરાશકાર વર્ગ છે તો ઉજાસ ડિટરજન્ટ પાવડર તૈયાર કરવા પાછળનું કારણ કે ભાઈ ગુજરાતની ગૃહિણી શું કરે છે રોજ કપડાં ધોવે છે હાથે કે મશીનમાં કપડા ધોવા ડિટર્જન્ટ પાવડરની જરૂર પડે છે એ વાત પણ સાચી છે સામાન્ય પણ સામાન્યપણે ગૃહિણી વર્ગ પસંદગીકાર તો સામાન્ય રીતે શું કરે છે કે ભાઈ કેમિકલ લિક્વિડ કરતા પાવડરની પસંદગી વધારે કરે છે હમ ગૃહિણી વર્ગો જે છે એ સામાન્ય રીતે લિક્વિડ કરતા દો બુંદ પાણી મેં એના બદલે શું એક પાવડરની ડબ્બી એ પસંદ વધારે કરે ઉત્તમ ગુણવત્તાવાળા કપડા માટે હલકા પ્રકારના ડિટરજન્ટ પાવડરની પસંદગી નહીં જ સારા આપણે કપડાં મોંઘા લાયા હોય તો હલકો પાવડર શા માટે સારા પાવડરનો જ ઉપયોગ કરીએ ફીણયુક્ત મેલ કાપવાની શક્તિ તથા ઉજાસની જરૂર આ વપરાશકાર વર્ગ અને તેમનું વલણ સ્લાઇડ નંબર પાંચમાં દર્શાવશે વેપારની ઉજળી તકો તો વેપારની તકો સ્લાઇડ નંબર અંદર કીધું નિયમિત ઉપયોગી ગર્ભ વપરાશની વસ્તુ ઓકે એટલે આ નિયમિત ઉપયોગમાં અને ઘર વપરાશની વસ્તુ એટલે વેપાર માટે શું છે આ એક સારામાં સારી તક વારંવાર ખરીદીની જરૂર કારણ કે નાશવંત છે ઉપયોગ કરો એટલે વસ્તુનો નાશ થઈ જાય બીજા દિવસે એની માંગ ઉભી ને ઉભી વિવિધ માત્રામાં ખરીદી હમ જુદી જુદી રીતે અને જુદા જુદા જથ્થામાં કોઈક કિલો ખરીદે કોઈક પાંચ કિલો ખરીદે જેવી ઘરની સંખ્યા એ પ્રમાણે વધુ જથ્થામાં ખરીદી કરીને મૂકી રાખે વ્યક્તિગત આગ્રહની અસર આમાં દરેક વ્યક્તિ એની માંગ કરે ઘરના પાંચ સભ્યો તો પાંચે પાંચે માંગ ન કરે પરંતુ એક વ્યક્તિ બધા વતી માંગ કરી લેશે પ્રયોગાત્મક ધોરણે બ્રાન્ડની બદલી પ્રયોગ કરાવવાનો પસંદ પડે તો જ એની ખરીદી ન અનુકૂળ આવે તો બદલી કાઢો સ્થાનિક ઉત્પાદન તરફ વફાદારી એટલે જેવું કહ્યું છે એ પ્રમાણે વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે એ તો જ વિશ્વાસ પડે બાકી એમને વિશ્વાસ પડે નહીં આજે પાવડર ગમે તેટલો અટમ સટમ સમજાય વેપારીએ તમને વેચી માર્યો અને એને કાયા મુજબ જો પાવડરની ગુણવત્તા ધરાવતો હોય તો આ એક સારામાં સારું કહેવાય પણ જો ગુણવત્તા ધરાવતો ન હોય તો પછી એ પાવડર વફાદાર નથી આપણી જરૂરિયાત મુજબ તો આપણે એને શું કરીશું બદલી કાઢીશું સ્લાઇડ નંબર સાત પેકિંગની ઉપલબ્ધતા તો સાતમા સ્લાઇડની અંદર તમને એવું કીધું કે ભાઈ કયા કયા પેકિંગમાં મળશે બસો ગ્રામનો પાંચસો ગ્રામનો એક કિલો બે કિલોના પેકિંગમાં મળશે બસ્સો ગ્રામ પોલિથિન બેગમાં પાંચસો ગ્રામ પૂંઠાના ખોખા અને પોલિથિન બેગમાં ઉપલબ્ધ એક કિલોને બે કિલો અન્ય ઉપયોગમાં લઈ શકાય એવા પ્લાસ્ટિકના ડબ્બામાં ઉપલબ્ધ પચીસ ગ્રામ પાઉચ પેકિંગ પણ ઉપલબ્ધ જો નાનામાં નાનાથી માંડીને મોટામાં મોટા પેકિંગ સુધી અને કઈ કઈ રીતે પેકિંગ કરી આપશે

આ ગ્રાહકોને અમદાવાદની આસપાસના વિસ્તારના ગ્રાહકોને વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે છે છ માસ બાદ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ ભુજ સર કરવા એટલે કે પહેલા તબક્કે બધા જ ટોટલી ગુજરાતની અંદર આ વસ્તુ વિચારણ ન થઈ શકે ધીમે 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 સ્ટેપ પોતાના વિસ્તારના ગ્રાહકોનો સંતોષ મેળવો પછી બીજા વિસ્તારના ગ્રાહકોનો સંતોષ એમ કે ધીમે ધીમે જુદા જુદા ગ્રાહકોના વિસ્તારનો સંતોષ મેળવતા જાઓ અને પ્રગતિના માર્ગે જાઓ અને વિસ્તાર વધારતા જાઓ એક વર્ષ પછી મધ્ય અને દક્ષિણ ગુજરાત તરફ પ્રયાણ તો વિચાર જે બાબત છે અહીં એ સ્લાઇડ આઠમાં પણ એવું કહી દઉં અમે કઈ રીતે ગ્રાહકોને વસ્તુનું વેચાણ કરીશું કયા કયા ગ્રાહકોને પ્રથમ ત્યાર પછી કયા ગ્રાહકોનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરીશું એની સંપૂર્ણ માહિતી સ્લાઇડ નંબર આઠમાં સ્લાઇડ નંબર નવ ની વાત કરીએ છીએ ઉત્પાદકની ખાસિયતો

બરાબર વપરાશ કરી અને તપાસવાની એટલે જેથી કરીને વિશ્વાસ વધે બતાવી દેવાનું જો ભાઈ આ વસ્તુ આ પ્રકારની છે મોટી અને મલ્ટીનેશનલ કંપનીના ખર્ચા નહીં એટલે પ્રમાણમાં કેવો છે સસ્તો દસમી સ્લાઇડ દરેક માત્રાના પેકિંગમાં એટલે સ્પર્ધાત્મક કિંમત હવે હરીફાઈના સમય દરમિયાન આપણે કેમ કિંમત રાખવી તો સાંભળો દરેક માત્રાના પેકિંગમાં સ્પર્ધાત્મક કિંમત એટલે નાનાથી માંડીને મોટું પેકિંગ પણ પેકિંગ એ રીતું કે જેથી કરીને આપણે એની પાછળ વધારે પડતો ખર્ચ ન થાય અને ગ્રાહકોને સસ્તામાં વસ્તુ મળી શકે સ્થાનિક ધોરણે ઉત્પાદનનો ફાયદો હમ સ્થાનિક ધોરણે ઉત્પાદનનો ફાયદો એટલે ફટાફટ નજીકના વિસ્તારમાં ઉત્પાદન થાય અને તમને ઝડપથી મળી રહે મલ્ટીનેશનલ કંપનીના ઉત્પાદનો કરતાં સરેરાશ વીસ ટકા ઓછી કિંમત એટલે કંપની છે તો કંપનીની અંદર સ્ટાન્ડર્ડ ખર્ચ મોટા ખર્ચ એટલે ખર્ચો બધો શેના ઉપર આવે પ્રોડક્ટ ઉપર જે આની અંદર જોવા મળતો નથી બે કિલો પેકિંગમાં નેટ પચીસ ટકા ઓછી કિંમત બે કિલોના પેકિંગમાં શું છે કેમ જથ્થો વધે એટલે કિંમત ઘટે પચીસ ગ્રામ પાઉચ પેક માત્ર રૂપિયા બે માં જ ઉપલબ્ધ બે રૂપિયાની અંદર પણ પચીસ ગ્રામ પાઉચ તમને પ્રાપ્ત થતું જોવા મળશે એટલે બે બે રૂપિયાની પડીકી લઈને પણ તમે વસ્તુનો ઉપયોગ કરી શકો આ સ્લાઇડ નંબર દસમાં સ્લાઇડ નંબર છે આકર્ષક ભેટ તમે આ પ્રોડક્ટ ખરીદો છોડે કઈ કઈ ભેટો મળે છે કે પાઉચ ખરીદો તો ભેટ ના મળે હો આ ધ્યાન રાખવું બસો ગ્રામ સ્ટીલની છ ચમચી પાંચસો ગ્રામ પાવડરમાં સ્ટીલનું ટબલર એક કિલો ખરીદો ખરીદી કરો છો તો પ્લાસ્ટિક બાલદી પાંચ લીટરની બે કિલોની ખરીદી કરો છો તો પ્લાસ્ટિક બાલદી બાર પેકિંગ સાથે પ્લાસ્ટિકનું માપ ઉપલબ્ધ બરાબર ભાઈ સ્કીમ આપી છે બસો ગ્રામ નું ખરીદી કરો તો આટલી આ ભેટ મળે પાંચસો ગ્રામ ખરીદી કરો તો આ ભેટ મળે એક કિલોની ખરીદી કરો તો આ ભેટ બે કિલોની ખરીદી કરો તો આ ભેટ તમને પ્રાપ્ત થાય છે અને ભેટમાં તો આપણે બધા જાણીએ છીએ

વેચાણ અને નિદર્શન વેચાણ કરવાનું અને તપાસ કરવાની દરેક વિસ્તારમાં એજન્ટોની નિમણૂક કે દરેક વિસ્તારની અંદર વેચાણ થશે એની નોંધ પણ લેવામાં આવશે ઘરે ઘરે ફરી વેચાણ કરનારની પણ નિમણૂક ડોર ટુ ડોર સેલ્સમેનો નિદર્શન દ્વારા ભરોસો ઉત્પન્ન કરવો તપાસ કરો કે ભાઈ તમે અમારી પ્રોડક્ટથી શું સંતુષ્ટ છો કે નહીં તે છૂટક વેચાણ ક્યારેય પણ નહીં બધું પેકિંગમાં જ વસ્તુનું વેચાણ કરવાનું સ્લાઇડ સો ધ્યાનાકર્ષક સૂત્ર કપડા સફેદ યા રંગીન ઉજાસની ચમક સંગીન જો તમારે સફેદ એટલે કે કે સફેદ હોય યા રંગીન પણ ઉજાસની ચમક તો તમને સાથ આપે આપે અને આપે ઉજાસના સંગમાં રહેશો તો સફેદ અને રંગીન કપડા છે ચમકદાર રહેશે અને છેલ્લી સ્લાઇડમાં તમને સ્લાઇડ નંબર પંદર માં આપણે લક્ષ્યાંક સર કરીશું જરૂરથી આભાર આપના પ્રશ્નો આવકાર્ય ઉજવલ કેમિકલ્સ અને અને અહીંયા ફોન નંબર એડ્રેસ આપેલું છે તો તપાસ કરી શકાય જીઆઈડીસી જો કોઈને સંતોષ ન હોય તો આ ફેક્ટરી જઈને તમે તપાસ કરી શકો કે ઉજ્જવલ કેમિકલ્સ દ્વારા ઉજાસ ડિટર્જન્ટ પાવડર તૈયાર કરવામાં આવે છે અને એનું વેચાણ અમદાવાદ શહેર પછી ધીમે ધીમે સમગ્ર ગુજરાતની અંદર એનું વેચાણ કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ થયો તમારો સત્તરમો પ્રશ્ન સત્તરમાં પ્રશ્નની જોડી જોડે અઢારમાં પ્રશ્ન પણ તમને હોમવર્કમાં આપી દેવામાં આવે છે જેની પીડીએફ તમારા સુધી પહોંચી જશે એટલે બંને પીડીએફ સરસ સ્લાઇડ્સો દ્વારા તમારે ચોપડામાં લખી દેવાની રહેશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છે પ્રેઝન્ટેશન એટલે કે સ્લાઇડ વાળો અને પ્રશ્ન નંબર ઓગણીસ અહેવાલનો છે એટલે બેંકની મુલાકાતનો અહેવાલનો પ્રશ્ન છે એ તમારે લખવો હોય તો તમે એડવાન્સમાં લખી શકો છો પરંતુ આના પછીનો વિડિયો તમને એ અહેવાલ દ્વારા સમજામાં છે એટલે કે આપણો હજી લેકચર નંબર છ લેક્ચર નંબર છ નો વિડીયો તમારા સુધી પહોંચતો થશે અને પછી પાઠ પૂરો કરવામાં આવશે આ સાથે આપણો અહીં લેક્ચર પૂર્ણ થાય છે જય હિન્દ જય ભારત